સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી આસુસા અને સાગર દેસાઈની પોલીસે કરી અટકાયત. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી ઝડપાયો. બનાસકાંઠા એલસીબી અને રાજકોટ પોલીસે આબુ રોડથી આરોપીને ઝડપી પાડ્યો. જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ. બંધ ક્વાર્ટર્સમાં આગ લાગવાના બનાવથી આજુબાજુના રહેણાંક વિસ્તારના રહીશો ભયભીત. બનાસકાંઠા જિલ્લાના આકાશમાં રાત્રિના સમયે ટ્રેન જેવો અવકાશી પદાર્થ પસાર થતા લોકોમાં કુતૂહલ. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપનીનો સ્ટારલિંકનો સેટેલાઇટના કારણે રાત્રિના સમયે જોવા મળ્યો અદ્ભુત નજારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. પાલનપુર તાલુકા પોલીસે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરની ફરિયાદને આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી આસુ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધો છે. છેતરપિંડી કર્યા બાદ નાસ્તા ફરતા આસુ શાહ અને સાગર દેસાઈને દબોચી તેની અટકાયત કરી લેવામાં આવી છે. જો કે આસુ શાહની પૂછપરછમાં તેને 41 ગ્રાહકોના 1 કરોડથી વધુના નાણાં ચાવ કર્યાનો ઘટસ્ફોટ કરતા અત્યારે તો પોલીસે આસુ શાહના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરે પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચી 91 લાખ રૂપિયાની ચીટિંગ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આસુ શાહ અને સાગર દેસાઈ નામનો શખ્સ બેંક ઓફ બરોડાના ગ્રાહકોને લોભામણે લાલચ આપી તેમની પાસેથી એડવાન્સ ડિપોઝિટ પેટે પૈસા ઉઘરાવી કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયો હોવાનું સામે આવતા પાલનપુર તાલુકા પોલીસે આસુ શાહ અને સાગર દેસાઈ નામના શખ્સને શોધખોળ હાથ ધરી હતી. જો કે 8 દિવસની શોધખોળ બાદ આજે પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર છેતરપિંડી કાંડના મુખ્ય સૂત્રધાર આસુ શાહ અને સાગર દેસાઈને દબોચી લીધા છે અને બંનેની અટકાયત કરી પૂછપરછ કરતા આસુ શાહે બેંક ઓફ બરોડાના 41 ગ્રાહકો પાસેથી 1,26,22,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું કબૂલ્યું છે, જેને લઈ પોલીસે અત્યારે તો આસુ શાહના રિમાન્ડ મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. મહત્વની વાત તો એ છે કે હજુ પણ એવા કેટલાય ગ્રાહકો છે કે જેમની સાથે છેતરપિંડીની ઘટના ઘટી છે. પોલીસે અત્યારે આ તમામ ગ્રાહકોને શોધી સમગ્ર છેતરપિંડી કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલ ચિત્રાસણી ગામ ખાતે બેંક ઓફ બરોડામાં 91 લાખ રૂપિયાની ચીટિંગ થયેલ તે બાબતેની ફરિયાદ રોચિનભાઈ ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના મેનેજર કે જે બેંક ઓફ બરોડાની સબસિડરી કંપની છે તેમને ફરિયાદ આપેલ. તેમાં કુલ 24 ગ્રાહકો સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ આવતા આ કામે તપાસ દરમિયાન મુખ્ય આરોપી આશુક રાજેશભાઈ શાહનાઓને ધોરસર અટક કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન કુલ 1,26,22,000 રૂપિયાની છેતરપિંડી થયેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. ટોટલ 41 જેટલા ગ્રાહકો છે કે જેમની સાથે આ ભોગ બન્યા છે. હજી પણ અન્ય ભોગ બનનાર
અમારી સામે આવી રહ્યા છે, જેની તપાસ ચાલુમાં છે. આ કામે આશુ ભૈનાઓને ગુણવત્તા ધરપકડ કરી અને તેમને રિમાન્ડ માંગવામાં આવેલ છે અને તે હાલ રિમાન્ડ ઉપર છે. હાલમાં તપાસ દરમિયાન તેઓએ કેટલા ખાતાનો ઉપયોગ કરેલ છે, માકબર રકમ કોને કોને આપેલ છે, સાથે સાથે અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ, તેની વિગતવારની તપાસ ચાલુમાં છે. થરાદ પોલીસ સ્ટેશનમાં આવેલ ટાઉન વિસ્તારમાં દેશી દારૂનું ખૂબ વેચાણ થતું હતું અને અવારનવાર દારૂડિયાઓ આજુબાજુના વિસ્તારમાંથી દારૂ પીને આ વિસ્તારમાં ધમાલ કરતા હતા. આ બાબતે વારંવાર પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ દ્વારા સફળ રેડો પણ કરવામાં આવેલ અને દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ, પણ અમુક મહિલાઓ દ્વારા દારૂનું વેચાણ ચાલુ રાખતા પોલીસ ઇન્સ્પેક્ટર આર આર રાઠવાની ટીમ દ્વારા દારૂની પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ અંકુશ મૂકવા વિચાર કરેલ અને થરાદ વિસ્તારમાં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓની મીટિંગ કરી અને જેઓએ દારૂ સિવાયની અન્ય કામગીરી કે રોજગારી માટે પ્રેરણા આપતા થરાદ પોલીસ સ્ટેશનના શિવનગર વિસ્તારના વિષ્ણુભાઈ સુથાર, જેઓ ભરત ગૂંથણનું અને હાથવણાટ અને હસ્તકલાની કામગીરી મહિલાઓ પાસે કરાવતા હોવાથી જેઓનો પોલીસ સ્ટેશન દ્વારા સંપર્ક કરીને આ દારૂના ધંધાઓમાં સંકળાયેલી મહિલાઓ તથા તેમના પરિવારને પોલીસ દ્વારા તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવેલ અને જે મહિલાઓએ તાલીમ મેળવેલ અને હાલમાં દારૂના વ્યવસાયમાંથી મુક્ત થઈ તેઓ તથા તેમનો પરિવાર ભરત ગૂંથણનું અને હાથવણાટની કામગીરીમાં જોડાઈ ગયેલ છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખણી તાલુકામાં દર વર્ષે અપૂરતા વરસાદના કારણે પાણીના તળ ઊંડા ઉતરી જાય છે, જેથી ભૂગર્ભ જળમાં ઘરખમ ઘટાડો થયો છે, જેના કારણે બોરવેલમાં નવી કોલમો ઉતારવાની ફરજ પડી છે. પણ કોલમો વધુ થવાથી મોટરો પાણી પણ ઉલેચી શકતી નથી, ત્યારે મોટર પણ બદલવી પડે છે અને ખેડૂતોને મોંઘવારીમાં લાખો રૂપિયાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધતા થરાદ પંથકમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં કાયમી નર્મદાના નીર નાખવાની માંગ ઉઠી છે. આ અગાઉ દાડમની ખેતી માટે વખણાતા થરાદ અને લાખણી તાલુકાને જાણે કોઈની નજર લાગી હોય તેમ છેલ્લા ઘણા વર્ષથી નહિવત વરસાદ પડે છે, તેથી આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા ઉતરવા માંડ્યા છે. ખેડૂતોને કૂવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલો બનાવવા પડ્યા છે અને હવે નહિવત વરસાદના કારણે જળ સંચયના અભાવે આજે બોરવેલો પણ 1000 થી 1100 ફૂટે પહોંચ્યા છે. બોરવેલ પાણી ઉલેચતા નથી અને ફેલ થવા લાગ્યા છે, જેના પગલે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ઉનાળુ સિઝનમાં તો અનેક ખેડૂતોએ ખેતરો વાવેતર વગર ખાલી રાખવાની ફરજ પડી હતી, ત્યારે પાણી વગર કોરી ધાકોર સુજલામ સુફલામ કાચી કેનાલમાં બારેમાસ પાણી છોડાય તો જ ખેતીને જીવનદાન મળી શકે તેમ છે. થરાદ અને લાખણી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં ભર ઉનાળે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોએ કેનાલ ચાલુ હતી તે આશાએ બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાક ઉપર આવેલી બાજરીના ટાઈમે સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને પાક તેમજ ઘાસચારામાં મોટું નુકસાન થઈ શકે છે તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર દ્વારા અને તંત્ર દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે આ ફેરે સુજલામ સુફલામ નહેરમાં પાણી અમે ચાલુ રાખશું, તેના ઉપર ભરોસો કરી અને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કર્યું છે, પણ એ વાવેતરમાં પાણી ન મળવાના કારણે અત્યારે ઘાસચારો બળીને ખાક થઈ રહ્યો છે, પાકને ભારોભાર નુકસાન થઈ રહ્યું છે, ઈરળથી બાજરીનો પાક નાશ પામ્યો છે, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, એવું કામ આ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. શું આશા રાખો છો ખેડૂતો માટે? પાણી મળે નથી મળતું તો આના વિશે તમે? ખેડૂતો માટે આશા રાખીએ કે તંત્રને જોડ કરશું, અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આંદોલન કરશું અને સરકારનું અને તંત્રનું ધ્યાન દોરી અને કોઈ પણ ભોગે પાણી ચાલુ થાય એવા અમારા પ્રયત્ન કરશું. સુજલામ સુફલામ નહેર ઘણા સમયથી સૂકી ભટ પડેલી છે. ઉનાળોનો સમય છે, આ વર્ષે રેકોર્ડ તોડ ગરમી પણ પડી છે. ખેડૂતોએ સુજલામ સુફલામ ભરેલી તે વખતે બાજરીના વાવેતર કર્યા છે, પણ અત્યારે ખેડૂતોની બાજરી પણ સુકાઈ ગઈ છે અને પાણી પણ નીચા તળપ્યા છે. 5 થી 7 કોલમો છેલ્લા 5 દિવસમાં ખેડૂતો નોકી છે, છતાં પણ પૂરતા પાણી મળતા નથી, લાઇટનો પણ કાપ આવે છે, આ વિસ્તારમાં પૂરો ઘાસચારો પણ મળતો નથી અને ખેડૂતો પાણી માટે વરખા મારે છે. ખરેખર તો આ ચૂંટણી પૂરતી સુજલામ સુફલામ નહેર છે, બાકી ચૂંટણી નહેર કહો તો પણ ચાલે, ચૂંટણી પતિ એટલે પાણી. થરાદ પંથકના સેણલ નગર સોસાયટીમાં આવેલા સેણલ માતાના મંદિરમાં તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મંદિરમાં પ્રવેશ કરી અને ભંડારાનું તાળું તોડી ભંડારામાંથી રોકડ રકમ તેમજ ચાંદીના 76 સહિતની ચોરી કરી હતી અને તેમજ બીજા ધરણીધર ભગવાનના મંદિરનો પણ ભંડારો તોડી
થરાદ પંથકમાં ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે અગાઉ પણ આ મંદિરમાં 4 વખત ચોરી થવા છતાં હજુ સુધી કોઈ ચોરીનો ભેદ ઉકેલાયો નથી અને ચોરીના બનાવો વારંવાર બનતા આજે થરાદ પોલીસ મથકમાં બંને મંદિરોના પૂજારી દ્વારા થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને લક્ષણ ભગતે મંદિરોમાં વારંવાર ચોરી થતી હોવાથી પોલીસને રાત્રિ દરમિયાન મંદિરો પાસે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી. મંદિરોમાં ચોરી થતા સોસાયટીના રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ધાનેરા તાલુકાના રાજોડા ગામની સીમમાં ગત 9 એપ્રિલના રોજ ખેત તલાવડીમાં ડૂબવાથી એક પરિણીત યુવકનું મોત થયું હતું. ગરીબ પરિવારના મોભીનું નિધન થતાં પરિવારના 3 નાના બાળકો નિરાધાર બન્યા હતા. પરિવારને આર્થિક મદદ મળી રહે તે માટે ધાનેરા બજાર સમિતિ દ્વારા 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી હતી. બજાર સમિતિ દ્વારા અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારને આર્થિક મદદ કરવામાં આવે છે. રાજોડા ગામની સીમમાં બનેલી ઘટનામાં યુવકનું મોત થયું હતું. જોકે મૃતક ખેડૂત હોવાના કારણે ધાનેરા બજાર સમિતિ દ્વારા નિયમો અનુસાર સહાય આપવામાં આવી છે. ખેડૂતો માટે બનેલી યોજનાઓ ખેડૂતોના પરિવાર માટે મદદરૂપ સાબિત થાય છે. બજાર સમિતિ દ્વારા ખેડૂતો માટે એક યોજના હોય છે, જેમાં ખેડૂતોનું આકસ્મિક નિધન થાય તો આર્થિક સહાય માટે 50,000ની સહાય આપવામાં આવે છે. રાજોડા ગામના પંડિત ઉત્તમભાઈ નરસિંહભાઈ ભીલનું ખેત તલાડીમાં ડૂબવાથી નિધન થયું હતું, જેથી તેમના પરિવારને નાના બાળકોને આર્થિક મદદ મળી રહે તે માટે આજે 50,000નો ચેક આપવામાં આવે છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી ઝડપાયો. બનાસકાંઠા LCB અને રાજકોટ પોલીસે આબુ રોડથી આરોપીને ઝડપી પાડ્યો. જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ. બંધ ક્વાર્ટર્સમાં આગ લાગવાના બનાવથી આજુબાજુના રહેણાંક વિસ્તારના રહીશો ભયભીત. બનાસકાંઠા જિલ્લાના આકાશમાં રાત્રિના સમયે ટ્રેન જેવો અવકાશી પદાર્થ પસાર થતા લોકોમાં કુતૂહલ. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપનીનો સ્ટારલિંકનો સેટેલાઇટના કારણે રાત્રિના સમયે જોવા મળ્યો અદ્ભુત નજારો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. Excuse me, magistrate સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. Sorry. It's okay. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓહ, મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ ગયું છે યાર? જી હા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્રુસ્કો પ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઇડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, fully Wi-Fi campus, foreign university સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી
કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના આબુ રોડમાં આરોપી ધવલ ઠક્કર હોવાની બાતમી LCB પોલીસ અને રાજકોટ પોલીસને મળતા પોલીસે વોચ રાખી તેને આબુ રોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં કેટલાય લોકોના જીવ હોમાયા હતા ત્યારે ગેમ ઝોનના ભાગીદાર આરોપીને પોલીસે રાજકોટમાંથી ઝડપી પાડ્યા હતા, પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેમાંથી એક ધવલ ઠક્કર નામનો આરોપી પણ રાજકોટથી નાસી રાજસ્થાનના આબુ રોડમાં સંતાયો હતો, જેની બાતમી બનાસકાંઠા LCB પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી, જેથી બનાસકાંઠા LCB પોલીસ અને રાજકોટ પોલીસની ટીમો બનાવી રાજસ્થાન ખાતે મોકલી હતી, જેમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી LCB પોલીસને આબુ રોડમાં દેખાઈ આવતા તેને કોડન કરી ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનના આબુ રોડથી આરોપી ધવલ ઠક્કરને પાલનપુર SP કચેરી લાવી રાજકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ધાનેરા ખાતે સનાતન હિન્દુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સતત 5 દિવસ સુધી પારાયણ યોજાઈ હતી, જેમાં રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સાથે વ્યાખ્યાન યોજાયું હતું. ગત રાત્રિએ પારાયણની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ખીચડીના પ્રસાદ સાથે સત્સંગ માણ્યો હતો. BAPA સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા કરેલા આયોજનમાં ગત રોજ મહાઆરતી યોજાઈ હતી, જેમાં સંતોની હાજરી સાથે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નથાભાઈ પટેલ સહિતના ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી હજારો ભક્તોએ ભક્તિના ઉત્સવમાં ભાગ લીધો હતો. આજકાલ ગરમી જે પ્રકોપ વરસાવી રહી છે તે પ્રકોપથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના કિમિયા કરી રહ્યા છે. સુખી સંપન્ન લોકો ઘરમાં એર કન્ડિશનર લગાવીને ઠંડક મેળવી રહ્યા છે, તો ક્યાંક સ્વિમિંગ પૂલ અથવા હવા ખાવાના સ્થળો પર પહોંચીને પોતાને ઠંડા રાખી રહ્યા છે. પરંતુ ગરમીથી બચવા માટે ગરીબ પરિવાર અને ગામડાના બાળકો પણ અલગ જ પ્રકારનો જુગાડ લગાવી રહ્યા છે. ડીસામાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી બચવા માટે ગામડાના બાળકો પ્લાસ્ટિકની તાડપત્રીમાં પાણી ભરીને દેશી સ્વિમિંગ પૂલ બનાવી રહ્યા છે. આ બાળકો આ દેશી સ્વિમિંગ પૂલમાં પણ ખૂબ જ એન્જોય કરતા હોય તેવા દ્રશ્યો અત્યારે વાયરલ થયા છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. સમગ્ર રબારી સમાજની ગુરુગાદી પીરાણા ધામમાં તાજેતરમાં કેટલાક અસામાજિક તત્વોએ સંતો મહંતોની સમાધિઓની તોડફોડ કરતા રબારી સમાજની લાગણી દુભાઈ છે, ત્યારે ડીસામાં રબારી સમાજની સુરાબાવાની જગ્યા દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદ નજીક પીરાણા ધામમાં તાજેતરમાં સંતો મહંતોની સમાધિઓની કેટલાક કટ્ટરપંથી તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર હિન્દુ સનાતની સતપંથ રબારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ સ્થળ તમામ હિન્દુ સનાતન સતપંથ ધર્મમાં માનનારાઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે,
જેથી આ જગ્યાના સદગુરુઓ અને આરાધ્ય દેવો તેની સમાધિઓ તોડનાર અને આ અસામાજિક કૃત્ય કરનાર સામે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાય, તેમજ સમાધિઓનું પુનઃસ્થાપના કરવાની માંગ સાથે ડીસાના આસેડા સુરા બાવાની જગ્યાના રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદ જોડે પિરાણા ધામે અમારો ગુરુદ્વારો આવેલો છે, ત્યાં વિઘ્ન સંતો છે, અમારી પરંપરા ગુરુગાદી છે, ત્યાં 700 વર્ષથી અમારી ત્યાં ગુરુના પરિવારની સમાધિઓ આવેલી હતી, તે વિઘ્ન સંતોષે તોડી નાખેલી છે. ત્યાંથી બનાસકાંઠામાં વસતા સનાતન સંતપંથી રબારી સમાજને લાગણીને ઠેસ પહોંચેલી છે. આવું કૃત્યો કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી સંતપંથે સનાતન સંતપંથી રબારી સમાજની લાગણી અને માગણી છે. ડીસા ધાનેરા હાઈવે પર ટ્રેલરે ટક્કર મારતા લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા સામડીના યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા થઈ હતી. પાલનપુર તાલુકાના સામડી નાઢાણીવાસ ખાતે રહેતા પ્રકાશસિંહ હિંમતસિંહ સોલંકી અને ધરમસિંહ દેવચંદજી વાઘાણીયા બંને જણા જેડા સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા. ત્યારબાદ લગ્ન પ્રસંગ પતાવી ગઈ રાત્રે તેઓ પરત પોતાના ગામ જતા હતા, ત્યારે ધાનેરા હાઈવે પર પાછળથી આવતા ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બંને જણા નીચે પટકાતા પ્રકાશસિંહનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ધરમસિંહને પણ ઈજાઓ થતા તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી હતી. પોલીસે ફરાર થયેલા ટ્રક ચાલકની તપાસ હાથ ધરી છે. ડીસા હાઈવે પર રાજમંદિર સર્કલ પર અંદાજે 20 દિવસ પહેલાં ભૂંડ વચ્ચે આવી જતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બાઇક સવાર યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ડીસા શહેરમાં રખડતા ઢોરો અને ભૂંડનો ત્રાસ અસહ્ય રીતે વધી ગયો છે, જેના કારણે અનેક અકસ્માતોમાં નિર્દોષ લોકોને જાન ગુમાવવાનો વારો આવે છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આવા જ એક અકસ્માતમાં આજથી 20 દિવસ પહેલાં ડીસા રાજમંદિર સિનેમા પાસેથી બાઇક લઈને નીકળતા સેવાભાવી યુવક કમલ મહેશ્વરી ભૂંડ વચ્ચે આવી જતા બાઇક પરથી નીચે પટકાયા હતા, જેમને ગંભીર ઈજા થવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. છેલ્લા 20 દિવસથી સારવારમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આજે તેઓનું મોત નિપજ્યું હતું. મરણ પામનાર કમલ મહેશ્વરી ડીસાના સેવાભાવી અને આશાસ્પદ યુવક હતા અને ખુદ રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે CRPC કલમ 133 મુજબ ડીસા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અગાઉ ફરિયાદ નોંધાવી ચૂક્યા હતા. તેઓ સતત રખડતા ઢોર મુદ્દે લડતા રહ્યા હતા, પરંતુ વિધિના લેખ તો જુઓ કે તેમનો અકસ્માત પણ રખડતા ઢોરના કારણે જ થવા પામ્યો હતો. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ મચી હતી. આ ક્વાર્ટર્સ બંધ હાલતમાં હોવાથી અહીં કચરો જમા થતા 1 વર્ષમાં 3જી વખત આગ લાગી છે. ભરચક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલું હોવાથી આજુબાજુના રહીશોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું. ડીસા પાલિકાના ફાયર ફાઇટરે આવી આગ બુઝાવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાર્ટર્સ બંધ હાલતમાં પડ્યા છે, જેમાં બાવળો ઉગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ 2 વખત આગ લાગી હતી, જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખી આ ક્વાર્ટર્સની નિયમિત સાફસફાઈ કરાવવા અથવા તેઓને જરૂર ન હોય તો ગ્રામ પંચાયતને પરત આપવા માંગ કરી હતી, જે બાદ અહીં જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ મુલાકાત લીધી હતી. તેમ છતાં હજુ સુધી આ પ્રકરણનો કોઈપણ નિવેડો આવ્યો ન હતો, ત્યારે આજે ક્વાર્ટર્સમાં ફરીથી આગ લાગી હતી. આરોગ્ય કેન્દ્રની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલા હોવાથી વારંવાર આગના બનાવોથી રહીશોમાં ભય ફેલાયેલો રહેલો છે અને કોઈ દિવસ મોટી હોનારત થશે તેવી દહેશતમાં લોકો જીવી રહ્યા છે. આજે આગ લાગતા ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે વારંવાર બનતી આગની ઘટનાથી રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આરોગ્ય વિભાગ હવે ઝડપથી આ બંધ ક્વાર્ટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી માંગ કરી રહ્યા છે. દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના આકાશમાં રાત્રિના સમયે ટ્રેન જેવો અવકાશી પદાર્થ પસાર થતા લોકોમાં કુતૂહલ. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપનીનો સ્ટારલિંકનો સેટેલાઇટના કારણે રાત્રિના સમયે જોવા મળ્યો અદ્ભુત નજારો.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કુછ ખટ્ટી કુછ મીઠી પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9721-27521. વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, એમએસ ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજકાલ બનાસકાંઠા જિલ્લાના આકાશમાં રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ ટ્રેન જેવો અવકાશી પદાર્થ પસાર થતો હોય તેવા દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. ત્યારે આ અવકાશી પદાર્થ બીજો કોઈ નહીં પરંતુ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપનીનો સ્ટાર લિંકનો સેટેલાઇટ છે. આજે 28 મેના રોજ પણ અવકાશમાંથી પસાર થશે. તો જોઈએ આ સ્ટાર લિંક સેટેલાઇટ વિશેની કેટલીક રસપ્રદ માહિતી. આજકાલ અસહ્ય ગરમી વચ્ચે લોકો રાત્રિ દરમિયાન ગરમીથી બચવા માટે અગાસીમાં પથારી કરીને સૂતા હોય છે અને તેવા સમયે રાત્રે તમને આકાશમાં કોઈ રેલગાડી જતી હોય તેવો પદાર્થ દેખાય તો નવાઈ નહીં. કારણ કે અત્યારે ગુજરાતના આકાશની ઓર્બિટમાંથી સ્પેસ એક્સનો સ્ટાર લિંક નામનો સેટેલાઇટ પસાર થઈ રહ્યો છે. આ સેટેલાઇટ દૂર સુદૂર વિસ્તારમાં ઝડપી ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવા માટે સ્પેસ એક્સ કંપનીએ સ્ટાર લિંક નામનો આ સેટેલાઇટ વર્ષ 2019માં લોન્ચ કર્યો હતો. અત્યાર સુધી તે પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યો છે. આ સેટેલાઇટ 27 મેની રાત્રે ડીસા શહેર ઉપરથી પસાર થતાં ડીસાના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. આ સેટેલાઇટ આજે રાત્રે પણ ગુજરાતના આકાશ પરથી પસાર થવાનો છે. આજે રાત્રે ઠીક 8:30 મિનિટ પર આ સેટેલાઇટ ઉત્તર પશ્ચિમ 307 ડિગ્રીથી દક્ષિણ પૂર્વ 136 ડિગ્રી તરફ પ્રયાણ કરશે. આ ઘટના ખગોળ પ્રેમીઓ અને અવકાશીય દર્શનના રસિકો માટે ખૂબ જ રોમાંચક બની રહેશે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરના ચિત્રાસણી ગામે આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચના ગ્રાહકો સાથે થયેલી કરોડોની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો.
છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી આસુસા અને સાગર દેસાઈની પોલીસે કરી અટકાયત. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી ઝડપાયો. બનાસકાંઠા એલસીબી અને રાજકોટ પોલીસે આબુ રોડથી આરોપીને ઝડપી પાડ્યો. જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ ક્વાર્ટર્સમાં આગ લાગતા દોડધામ. બંધ ક્વાર્ટર્સમાં આગ લાગવાના બનાવથી આજુબાજુના રહેણાંક વિસ્તારના રહીશો ભયભીત. બનાસકાંઠા જિલ્લાના આકાશમાં રાત્રિના સમયે ટ્રેન જેવો અવકાશી પદાર્થ પસાર થતા લોકોમાં કુતૂહલ. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ કંપનીનો સ્ટાર લિંકનો સેટેલાઇટના કારણે રાત્રિના સમયે જોવા મળ્યો અદ્ભુત નજારો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.